नमस्कार विद्यार्थी मित्रों, समाजशास्त्र में प्रकरण बे समाजशास्त्र ना मूलभूत ख्यालों एमा अगाउ आपणे समाजनो अर्थ अने समाजना लक्षणों विषे बात करी गया। हवे आजे आपणे समुदाय, सामाजिक समूहो, मंडळ, वर्ग અને જ્ઞાતિ વિશે સમજ પ્રાપ્ત કરવાની છે। તો શરૂઆત કરીએ આપણે પહેલા સમુદાય। ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો માનવી જ્યારે પૃથ્વી ઉપર જીવનની શરૂઆત કરી ત્યારે તે શિકારી આધારિત ભટકતું જીવન જીવતો હતો। તેનું કોઈ સ્થાયી જીવન ન હતું અને પછી ધીમે ધીમે માનવીએ ચોક્કસ સ્થળ પસંદ કરીને તેણે સ્થાયી નિવાસવાળું જીવન જીવવાનું શરૂઆત કરી। ત્યારથી તે સ્થળ કે પ્રદેશ આધારિત સમાજ જીવન સમુદાયમાં બદલાયું। પહેલા સમુદાય જેવું કાંઈ હતું જ નહીં, કારણ કે માનવી પહેલા ભટકતું જીવન જીવતો હતો। તેની રહેવા માટેની કોઈ જગ્યા ન હતી, પરંતુ પછી મનુષ્ય ચોક્કસ સ્થળ પસંદ કરીને રહેવા લાગ્યું અને તેમાંથી જ સમુદાય અસ્તિત્વ આવ્યું। કોઈ પણ સમાજની અંદર આવા અનેક સમુદાય હોય છે, દાખલા તરીકે ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય, અને તે સમુદાયની અંદર જુદી જુદી ભાષા બોલતા લોકો, જુદી જુદી જ્ઞાતિના લોકો, જુદા જુદા વ્યવસાય કરતા અને અનેક ધર્મના આધારે વસતા જૂથો એ ચોક્કસ વિસ્તારમાં રહેવા લાગ્યા। તો સમુદાયનો અર્થ અહીંયા મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ આપણને આપ્યો છે। એમણે કીધું છે કે નાના કે મોટા સમૂહના સભ્યો એટલે કે એક વ્યક્તિથી ક્યારેય સમુદાય બનતો નથી, એકથી વધારે સભ્યો હોય તો જ સમુદાયની રચના થાય છે। એટલે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક સ્થળે, આ શબ્દ ખૂબ જ મહત્વનો છે બાળકો, એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહેવાય। આ રીતે સમુદાય એ સમાજના જુદા જુદા સમૂહમાંનો એક સમૂહ છે। તો વિદ્યાર્થી મિત્રો, સમુદાયની મેકાઈવરે આપેલી આ જે વ્યાખ્યા છે કે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે। એ તમારે તૈયાર કરવાની। એ પછી સમુદાયના ખ્યાલને સ્પષ્ટ કરવા માટે સમુદાયના લક્ષણો અહીંયા આપણને સમાજશાસ્ત્રીઓએ આપેલા છે। એની અંદર પાંચ લક્ષણોનો સમાવેશ થાય છે। એમાં પહેલું છે વસ્તી। તો વસ્તી હોવી જરૂરી છે સમાજની અંદર, વસ્તી વગર સમુદાય બની શકે નહીં। એ પછી બીજું સમુદાયનું લક્ષણ છે ભૌગોલિક પ્રદેશ। તો સમુદાયની અંદર તેના નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ હોવો જોઈએ। એ પછી સમુદાયનું ત્રીજું લક્ષણ છે કે સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન। એ પછી ચોથું લક્ષણ છે સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિઓનું સંકલન। એટલે કે સામૂહિક જીવનના વિકસેલા સમાન ધોરણો અને મૂલ્યો જે સમાજે નક્કી કરેલા છે તે આધારિત તેઓ પ્રવૃત્તિઓનું સંકલન કરે છે। અને છેલ્લું અને પાંચમું સમુદાયનું લક્ષણ છે સામુદાયિક ભાવના। તો દરેક સમાજની વ્યક્તિઓમાં સામુદાયિક ભાવના હોવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ થયા સમુદાયના પાંચ લક્ષણો।
આધુનિક સમયની આપણે વાત કરીએ કે આધુનિક સમયની અંદર સમુદાયમાં પરિવર્તન આવ્યું છે. સેના કારણે? તો વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર એના કારણે, તેમજ ઉદ્યોગીકરણ, શહેરીકરણ, વૈશ્વિકીકરણ જે પ્રક્રિયા જે છે અને આધુનિક ટેકનોલોજીના વિકાસના કારણે સમુદાયના સભ્યોનો સંબંધ સમુદાય પૂરતો મર્યાદિત ન રહેતા એ વૈશ્વિક સ્તરે ગતિશીલ બન્યો છે. એ પછી કિંગ્સલે ડેવિસે સમુદાયના મુખ્ય બે માપદંડ દર્શાવ્યા છે. એમાં પહેલું છે પ્રાદેશિક નિકટતા, એટલે લોકો એકબીજાની નજીક રહેવાના કારણે લોકોમાં નિકટતાનો અનુભવ થાય છે. અને બીજું છે સામાજિક સંપૂર્ણતા, એટલે કે વ્યક્તિઓનું મોટા ભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જ જીવાય છે. તો આ આપણે વાત કરી સમુદાયની. એ પછી આગળ વધીએ, બીજો મુદ્દો છે સામાજિક સમૂહો. તો માનવ સમાજના ઉદ્ભવથી શરૂ કરી વર્તમાન સમયમાં જોઈએ તો માનવીઓ હંમેશા સમૂહમાં જીવન જીવે છે. પહેલા માનવી જ્યારે શિકારની પ્રવૃત્તિ કરતો હતો ત્યારે પણ એ સમૂહમાં જ કરતો હતો, એટલે કે માનવી ક્યારે એકલો કે એકાંતમાં રહેતો નથી, તે સમૂહમાં જ જીવે છે અને સમૂહમાં જ વિકસે છે. વિદ્યાર્થી મિત્રો, કુટુંબ, સગપણ સમૂહો, વર્ગખંડ સમૂહો, પ્રેક્ષક સમૂહો અને એક જ બસમાં સહપ્રવાસીઓ અને રમત સમૂહો, આ બધા જ એ સામાજિક સમૂહના ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, એકબીજા સાથે માત્ર હળવી વાતચીતથી માંડીને એકબીજા સાથે નિકટ ભર્યા જે સંબંધથી જોડાયેલી વ્યક્તિઓ છે એને પણ સામાજિક સંબંધો જ કહેવામાં આવે છે. સામાજિક સમૂહના લક્ષણો એની આપણે વાત કરીએ તો અહીંયા આગળ સામાજિક સમૂહના લક્ષણો, એમાં ચાર લક્ષણોનો સમાવેશ કરેલો છે. એમાં પહેલું છે બે કે તેથી વધારે વ્યક્તિઓ, એટલે કે બે કે બેથી વધુ વ્યક્તિઓ સમૂહ જૂથનું અનિવાર્ય લક્ષણ છે. એક વ્યક્તિનું જૂથ ન કહેવાય, જૂથમાં વધુમાં વધુ કેટલી વ્યક્તિઓ હોય એની કોઈ મર્યાદા નથી, પણ વધુમાં વધુ ગમે તેટલી હોઈ શકે પણ ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોવી જરૂરી છે. દાખલા તરીકે મિત્ર જૂથ, પતિ પત્નીનું જૂથ, રમતનું જૂથ. એ પછી બીજું લક્ષણ છે સમાન હોવાની સભાનતા. તો દરેક સામાજિક સમૂહના સભ્યો એ સમાન હોવાની લાગણી ધરાવે છે. તેઓ સમૂહના અન્ય સભ્યોને પોતાના ગણે છે. દાખલા તરીકે સમાન જ્ઞાતિ, સમાન ધર્મ કે સમાન કુળના સભ્યો. એ પછી ત્રીજું લક્ષણ છે સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ. તો સમૂહ કે જૂથના સભ્યોનો ઉદ્દેશ અથવા તો હેતુ એ સમાન હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓનું જે જૂથ છે અથવા તો પ્રેક્ષક સમૂહ છે. એ પછી છેલ્લું અને ચોથું લક્ષણ છે સામાજિક આંતરક્રિયા. તો સમૂહ કે જૂથના સભ્યો વચ્ચે આંતરક્રિયા હોવી જરૂરી છે. જૂથના સભ્યો વચ્ચે આ સભાનતાપૂર્વક પારસ્પરિક સંબંધો હોય છે. તો એની અંદર ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સાક્ષરતા અભિયાન રેલીની અંદર સૂત્રો પોકારતી જે વ્યક્તિઓ છે તે, અને સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલી વ્યક્તિઓ એનો સમાવેશ થાય. તો અહીંયા આપણે વાત કરી સામાજિક સમૂહની. એ પછી આગળ વધીએ, ત્રીજો મુદ્દો છે મંડળ. તો આ મંડળ એ એક સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક
सामूहिक हितनी पूर्ति करवा माटे कोई एक चौक्स संगठित रीत प्रमाणे एक बीजा साथे आंतरक्रिया करे छे। तो आ मंडळ ए सामाजिक समूह छे अने एनी अंदर संकळायेला जे लोको छे ए बधानु हित एक सरखुं छे अने ए हितने संतोषवा माटे बधा ज लोको संगठित थईने एक बीजा साथे आंतरक्रिया करे छे, एने कहेवाय मंडळ। मंडळना उदाहरणो तरीके आपणे जोईए तो एमां कामदार मंडळो, युवक मंडळ, महिला मंडळ, वेपारी मंडळ अने शिक्षक मंडळनो समावेश थाय छे। तो केटलीक વખતે મંડળના ઉદાહરણો જણાવો એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે બાળકો। એ પછી આપણે આગળ વધીએ, નવો મુદ્દો છે વર્ગ। તો આ વર્ગ એ ખુલ્લા પ્રકારની વ્યવસ્થા છે, કેમ કે તમે ઉપલા ધોરણમાંથી નીચલા વર્ગમાં પણ જઈ શકો છો અને તમે માની લો કે નીચલા વર્ગમાં છો પણ તમારામાં જો આવડત હોય તો તમે નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં પણ જઈ શકો છો। તો અહીં તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે વર્ગ એ કેવા પ્રકારની સંરચના છે, તો એની અંદર જવાબ આવશે વર્ગ એ ખુલ્લા પ્રકારની વર્ગ વ્યવસ્થા છે। વર્ગ વિશે કાર્લ માર્ક્સે એવું કહ્યું છે કે સર્વ સમાજોમાં પ્રાચીન સમયથી સામાજિક વર્ગો અસ્તિત્વ ધરાવે છે, માત્ર સમય જતા અને સમાજનો વિકાસ થતા તેનું સ્વરૂપ પરિવર્તન પામે છે। મેક્સ વેબર એમણે પણ વર્ગ વિશે કહ્યું છે કે પ્રત્યેક આર્થિક વર્ગ એક દરજ્જાનો સમૂહ છે। તેમણે આર્થિક પરિસ્થિતિના આધારે વર્ગની વાત કરી છે। જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો તમે ઊંચો દરજ્જો પ્રાપ્ત કરી શકો છો, જો તમારી આર્થિક પરિસ્થિતિ માપની હોય તો તમે દરજ્જો મધ્યમ વર્ગનો મળે છે, અને જો તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તમને સમાજમાં દરજ્જો નિમ્ન કક્ષાનો મળે છે। આમ મેક્સ વેબરે આર્થિક પરિસ્થિતિ પ્રમાણે વર્ગનું વર્ણન કર્યું છે અને તે પ્રમાણે તેમને દરજ્જો મળે છે એવું એમનું માનવું છે। આગળ તે એમ પણ કહે છે કે સમાન દરજ્જાઓ ધરાવતી વ્યક્તિઓ જો ઉચ્ચ વર્ગવાળા બધા સમાન કહેવાય અને મધ્યમ વર્ગવાળા જે છે એ બધા સમાન કહેવાય અને નિમ્ન વર્ગવાળા જે છે એ બધા સમાન કહેવાય। તો સમાન દરજ્જો ધરાવતી વ્યક્તિઓ ભેગા મળી તેનો એક વર્ગ બનાવે છે। આમ ઉપલા વર્ગના લોકો મળી તો એમનો શ્રીમંત વર્ગ બને। એમણે વર્ગના ત્રણ પ્રકારો દર્શાવેલા છે, શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ। આ વર્ગમાં ચડતો ઉતરતો ક્રમ જોવા મળે છે, પરંતુ કાર્લ માર્ક્સના મતે સમાજની અંદર બે જ વર્ગો છે। એમાં પહેલું છે કે જેમની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે તે, એટલે કે જે જમીનદારો છે અથવા જો તે કારખાનાના માલિકો હોય તો એનો સમાવેશ પહેલા વર્ગમાં થાય, એટલે કે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતા વર્ગ એની અંદર એનો સમાવેશ થાય છે। બીજું છે શ્રમજીવી વર્ગ। તો જમીન વગરના જે ખેત મજૂરો છે કે જેમને માત્ર શ્રમ જ કરવાનો છે, એવી જ રીતે કારખાનામાં કામ કરતા જે મજૂરો છે તો એમનો સમાવેશ શ્રમજીવી વર્ગની અંદર થાય। તો આના આધારે પ્રશ્ન પૂછાય કે કાર્લ માર્ક્સે સમાજના કેટલા વર્ગો દર્શાવ્યા છે અને કયા કયા? તો કાર્લ માર્ક્સે સમાજના બે વર્ગો દર્શાવ્યા છે, પહેલું ઉત્પાદનના સાધનોની માલિકી અને બીજું શ્રમજીવી। એ પછી આપણે આગળ વધીએ, આગળનો મુદ્દો છે જ્ઞાતિ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જ્ઞાતિની અંદર જ રહીએ છીએ, પરંતુ તેના વિશેની સમજણ બધાને હોતી નથી। તો
આપણે સૌ જ્ઞાતિની સમજ પ્રાપ્ત કરીશું આજે. જ્ઞાતિ વિશેની ટૂંકનોત પણ કેટલીક વખત પરીક્ષામાં પૂછાય છે. તો જ્ઞાતિ એ આપણી હિન્દુ સમાજની એક વ્યવસ્થા છે, જો તેને સમાજનો પાયો કહેવામાં આવે છે. એને અહીંયા જો પાયો કીધો છે સમાજનો, જ્ઞાતિનું સભ્યપદ તમને જન્મજાત મળે છે. એકવાર તમારું જે જ્ઞાતિમાં જન્મ થાય પછી તેમાં આપણને કોઈ ફેરફાર થઈ શકતો નથી. જ્ઞાતિનું સભ્યપદ કાયમી છે, જન્મજાત છે. એટલા માટે જ્ઞાતિને બંધ પ્રકારની સંરચના કહે છે. જો આના આધારે પણ તમને વિકલ્પ અને ટૂંકો પ્રશ્ન પૂછાય કે જ્ઞાતિ એ કેવા પ્રકારની સંરચના છે, તો જ્ઞાતિ એ બંધ પ્રકારની સંરચના છે. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ વિશે એમએમ શ્રીનિવાસે કીધું છે કે ભારતીય સમાજ વ્યવસ્થાનું જ્ઞાતિ પ્રથાના આધારે રચાયું છે. જ્ઞાતિ એ હિન્દુઓનું સામાજિક સંગઠન છે અને જ્ઞાતિના મૂળ પ્રાચીન કાળની વર્ણ વ્યવસ્થામાં જોવા મળે છે. જો એમણે શું માહિતી આપેલી છે કે ભારતીય સમાજ જે આખું માળખું છે એ જ્ઞાતિ પ્રથાના આધારે જ રચાયેલું છે અને જ્ઞાતિ એ હિન્દુ સામાજિક સંગઠન છે અને જ્ઞાતિનું જે મૂળ છે એ પ્રાચીન કાળ સેમાંથી આવ્યું છે, તો વર્ણ વ્યવસ્થામાંથી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં વર્ણ વ્યવસ્થા વિશે ભણી ગયા હશો, તો વર્ણો એને ચાર ભાગમાં ચાર વ્યવસ્થામાં વહેંચવામાં આવે છે. એક બ્રાહ્મણ, બીજું ક્ષત્રિય, ત્રીજું વૈશ્ય અને ચોથું શૂદ્ર. તો આના આધારે પણ પ્રશ્ન પૂછાય કે જ્ઞાતિનો ઉદ્ભવ શેમાંથી થયો, તો વર્ણ વ્યવસ્થામાંથી થયો હતો. બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે વર્ણો કેટલા છે અને કયા કયા, તો વર્ણો ચાર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને શૂદ્ર. વિદ્યાર્થી મિત્રો, આજે વર્ણ વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ અત્યારે હાલ, તો એ વખતે એ કેવી વ્યવસ્થા હતી, તો તે વખત એના પાયાના બે મહત્વના લક્ષણો જોવા મળતા હતા. તો પહેલું હતું વર્ણ પ્રમાણે જ વ્યવસાય કરવાનો અને બીજું હતું વર્ણ પ્રમાણે જ તેમના લગ્ન. બ્રાહ્મણો કેવો વ્યવસાય કરતા, તો એ વખતે આપણે જાણીએ છીએ પ્રમાણે કે બ્રાહ્મણો એ સમયે પૂજાપાઠ કરતા હતા, વિધિ વિધાન કરતા હતા. ક્ષત્રિયોનું શું કામ હતું, તો ક્ષત્રિયોનું કામ હતું લડવાનું. વૈશ્યનું કામ હતું વેપાર વાણિજ્યનું અને શૂદ્રનું કામ હતું સાફ સફાઈનું. તો આમ આખી જે વર્ણ વ્યવસ્થા હતી એ શ્રમ વિભાજન પર આધારિત હતી. આ થઈ વ્યવસાયની વાત. બીજી લગ્નની વાત કરીએ, તો એ વખતના સમયમાં બ્રાહ્મણના લગ્ન બ્રાહ્મણ માસ અને ક્ષત્રિયના લગ્ન ક્ષત્રિય માસ, એવી જ રીતે વૈશ્યના લગ્ન વૈશ્ય માસ અને શૂદ્રના લગ્ન શૂદ્રમાં જ થતા હતા. આ રીતે આખી વર્ણ વ્યવસ્થામાં ગોઠવાયેલી હતી. વર્ણમાંથી જ્ઞાતિનો પછી ઉદ્ભવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણ પ્રમાણે જ્ઞાતિમાં પણ જોવા મળે છે. જ્ઞાતિનો દરજ્જો તમને આપોઆપ પ્રાપ્ત થાય છે. બીજું લગ્ન, જે જ્ઞાતિમાં જન્મ થયો હોય તે જ પ્રમાણે થતો એના પેટા જ્ઞાતિમાં લગ્ન થાય છે. એ પછી વ્યવહારો, વંશ પરંપરાગત વ્યવસાય પણ હતો. વંશ પરંપરાગત વ્યવસાય એટલે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણનો જ વ્યવસાય કરે, એટલે કે વિધિ વિધાનો જ કરે. અને સોની એ સોના ચાંદીના દાગીના જ બનાવે અને કુંભાર એ માટીમાંથી વાસણો જ બનાવે. પરંતુ હવે આધુનિક યુગની અંદર આપણે જોઈએ કે આર્થિક ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. હવે એવું નથી કે દરજી હોય તો દરજીનો દીકરો કપડાં જ સીવે, તેનામાં જો આવડત હોય તો ગમે તે વ્યવસાય કરી શકે છે. કુંભારનો દીકરો એ માટીમાંથી ઘડા જ બનાવે એવું નથી રહ્યું હવે, એનામાં જો આવડત હોય તો એ ગમે તે વ્યવસાય કરી શકે છે. બીજી મહત્વની વાત કરીએ આપણે કે સમાજશાસ્ત્રી રીઝલના મત પ્રમાણે ભારતમાં આશરે
3000 થી વધુ મુખ્ય જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આના આધારે પણ ટૂંકો પ્રશ્ન અને વિકલ્પો પૂછાય કે કોના મત પ્રમાણે ભારતમાં 3000 થી વધુ મુખ્ય જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે, તો રિઝલના મતે. અને એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતમાં જ્ઞાતિ કેટલી અસ્તિત્વ ધરાવે છે, તો 3000 થી વધુ. આમ વર્તમાન સમયમાં આ જ્ઞાતિ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, અને મોટામાં મોટું પરિવર્તન શેમાં આવ્યું છે, તો આર્થિક ક્ષેત્રે આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાની અંદર એના આધારે કેટલીક વખત ટૂંકનો સ્વરૂપના પ્રશ્નો પૂછાતા હોય છે, તો 3 માર્ક્સની અંદર તમારે આ ટૂંકનો લખવાની રહે. તો આમાં છે આપણે સમુદાય, સામાજિક સમૂહ, મંડળ, વર્ગ અને જ્ઞાતિ વિશે વિગતવાર સમજ પ્રાપ્ત કરી.